આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું થશે મતદાન. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કુલ 89 બેઠકો પર યોજાશે મતદાન. પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારો છે મેદાનમાં. રાજકીય પાર્ટીઓના અનેક દિગ્ગજોએ ચૂંટણી જીતવા માટે લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ પણ સંપૂર્ણ સજ્જ. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન. 2,39,76,670 મતદારો કુલ 788 ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો. 25,430 મતદાન મથકો અને 1,06,963 કર્મચારીઓ મતદાનની કામગીરીમાં જોડાયા. બીજા તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર તેજ. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વરિષ્ઠ નેતા રાજનાથસિંહનો અમદાવાદના બહેરામપુરા ખાતે યોજાયો રોડ શો. તો ગૃહમંત્રી અમિત શાહ કડાણા, માણસામાં જનસભા તેમજ અમદાવાદના સારવામાં કરશે રોડ શો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર માટે લગાવી તાકાત. દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીમાં રાજકીય પક્ષોનું પૂર જોશમાં પ્રચાર અભિયાન. ભાજપના 32 નેતાઓએ અલગ અલગ 108 સ્થળે કર્યો ચૂંટણી પ્રચાર. તો ચૂંટણી પંચે મતદાન જાગૃતિ માટે જાગૃતતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓને અપાશે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2022 અને રાષ્ટ્રીય સાહસિક ખેલ પુરસ્કાર 2021. ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલને વર્ષ 2022 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી કરાશે સન્માનિત. ચાલુ વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 25 ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હરિયાણા પ્રવાસનો આજે બીજો દિવસ. રાષ્ટ્રપતિએ આજે આશા વર્કર બહેનો, મહિલા કુસ્તીબાજો, ઓલિમ્પિયનો અને અન્ય ખેલાડીઓ સહિત વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજો અને અંતિમ મુકાબલો. ક્રાઇસ્ટ ચર્ચમાં રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને આપ્યો 220 રનનો ટાર્ગેટ. ટીમ ઇન્ડિયા 47.3 ઓવરમાં 219 રનમાં થઈ ઓલઆઉટ. વોશિંગ્ટન સુંદરે 64 બોલમાં 51 રન ફટકાર્યા.